ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। प्रणाम। आज खूब मजानी वात करवी छे। परम पूज्य आचार्य भगवान श्री सिद्धि सुरेश्वर जी महाराजना एक बाल भक्तनी वात करवी छे। छोकरो नानो हतो, ते वखते सरकारे नवी 500 रुपयानी नोट बहार पाड़ी हती। ते समय दरमियान 500 रुपयानी नवी नोट जोवा माटे लोकोने गजबनुं आकर्षण हतुं। अने ते वखते ते छोकराना घरमां कंईक प्रसंग हतो। અને પ્રસંગોપાત ઘરના પરિવારના સભ્યો બધા જ ઘરે ભેગા થયા હતા। તે દરમિયાન તે છોકરાના મોટા મામા 500 રૂપિયાની નવી નોટ લઈને આવ્યા હતા અને તે નોટ જોવા માટે ઘરના પરિવારજનો પડાપડી કરી રહ્યા હતા। 500 રૂપિયાની નવી નોટ ફરતી ફરતી તે છોકરાના હાથમાં આવી અને તે છોકરો જોઈ રહ્યો હતો। તે સમય દરમિયાન તે છોકરાના નાના મામા મજાકી અંદાજમાં કહે છે, ભાણા, જો તું આ 500 રૂપિયાની નવી નોટ ફાડી કાઢે તો તને 50 ચોકલેટ આપીશ। અને ભાણાભાઈએ તો 50 ચોકલેટની લાલચમાં કંઈ પણ વિચાર્યા વગર નવી 500 રૂપિયાની નોટ ફાડી કાઢી। 50 ચોકલેટ મળી એ તો દૂરની વાત, પરંતુ તે ભાણાભાઈને મોટા મામાના હાથની પ્રસાદી ગાલ ઉપર મળી। વાત એટલી જ છે, 500 રૂપિયાની કિંમત ખબર ન હોય તો 500 રૂપિયાની નોટ પ્રત્યે આદર કેવી રીતે થાય? 500 રૂપિયાની નોટની કિંમત બરાબર સમજાઈ ન હોય તો 500 રૂપિયાની નોટ હોય તો પણ શું, અને ગુમાવીએ તો પણ શું? વર્ષોથી તે છોકરો અંકત શ્રીસંગમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો। પરિવારના ધાર્મિક સંસ્કારના કારણે તે છોકરો ધાર્મિક વૃત્તિવાળો, હંમેશા ધાર્મિક પ્રવૃત્તિથી જોડાયેલો રહેતો હતો। પોતાના શ્રીસંગમાં પધારેલ મહાત્માઓના સત્સંગમાં રહેતો હતો અને તે સત્સંગના પ્રભાવે તે છોકરાએ પોતાના જીવનમાં ઘણા બદલાવ કરેલા। આ બધું જ હતું, પરંતુ પોતાના શ્રીસંગમાં ઉર્જા તીર્થમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાનો પરિચય તે છોકરાને નહીવત। પોતાના પરિચિત મહાત્માના સત્સંગે તે છોકરાને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાનો પરિચય થયો અને પરિચય થયા બાદ તે છોકરાના જીવનમાં ચમત્કારોની હારમાળા સર્જાઈ ગઈ। કોરોનાના વાતાવરણમાં તે છોકરાને તાવ આવ્યો હતો અને તે સમય દરમિયાન સામાન્ય તાવ આવે તો પણ એવું જ કે કોરોના જ થઈ ગયો હશે એવો ભય રહેતો હતો। તે છોકરાને તાવ આવ્યો, પરંતુ તે તાવ 4 દિવસ સુધી ગયો ન હતો, તેથી પરિવારમાં બધા જ ગભરાઈ ગયા હતા। પૂજ્ય બાપજી દાદાનું નામ લઈને પરિવારે ટેસ્ટ કરાવ્યો અને જોયું તો કોરોના તો નતો આવ્યો, પરંતુ તે છોકરાને ડાયાબિટીસ અને પ્રેશર જેવા મોટા રોગ નાની ઉંમરમાં આવી ગયા હતા અને નાની ઉંમરમાં આ બંને મોટા રોગ આવી જતા તે છોકરાનો પરિવાર ખૂબ ટેન્શનમાં આવી ગયો હતો। પરંતુ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતની પ્રેરણાથી તે છોકરાએ અને પરિવારે ટેન્શનને સાઈડમાં મૂકી દીધું અને ઉર્જા તીર્થે પરમ પૂજ્ય બાપજી દાદા પાસે અખૂટ શ્રદ્ધાનું ભાથું લઈને પહોંચી ગયા। તે છોકરો દ્રઢ સંકલ્પ કરે છે કે દાદા, હું આપની પ્રદક્ષિણા આપું છું, આ આપની આરાધનાના પ્રભાવે હું પુનઃ ફરીથી સ્વસ્થ થઈ જઉં। અને તે છોકરાએ અને પરિવારે 15 દિવસ સુધી દાદાની આરાધના કરી, દાદાની ઉપાસના કરી અને 15 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવવાનો હતો, તેથી ટેસ્ટ કરાવ્યો પણ ખરી, પરંતુ જોયું તો જે બે હઠીલા રોગ 15 દિવસ પહેલા તે છોકરાની ખબર કાઢવા માટે આવ્યા હતા તે બંને હઠીલા રોગ કંટ્રોલમાં આવી ગયા હતા। તે છોકરો કહે છે કે દાદાના ભક્તની ખબર લેવા આવેલા તે બે રોગની દાદાએ પોતે ખબર લઈ લીધી, કારણ કે તે છોકરાએ ગુરુની દિલથી ભક્તિ કરી હતી। આપણી પાસે સૌથી મૂલ્યવાન વસ્તુ હોય તો તે ભક્તિ છે। ભક્તિ એ બિનશરતી છે, અકારણ છે। ગુરુને કરવામાં આવતી ભક્તિ નિર્દોષ છે, નિસ્વાર્થ છે,
ભક્તિ એ સ્વર્ગ તરફ લઈ જતી એક કેડી છે અને ભક્તિ એટલે આપણી અંતિમ પ્રાર્થના છે. આવી ભક્તિ આપણે પણ આપણા ગુરુની કરીએ. આપને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રણામ.